नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे गुजराती अंदर गुजराती स्वाध्याय पोथी एम आज आपणे भणीशुं। एमां छे पुनरावर्तन त्रण। आगळना जे पाठो छे ए आधारे आपणे पुनरावर्तन त्रण लखवानुं छे। एमां पहेलो प्रश्न छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे चोरसमां लखो। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे लखो। पहेलो छे चरणोमां, काव्यना कवि कोण छे? पहेलो ए योसेफ मेकवान, बी सुरेश दलाल, सी धर्मेंद्र मास्तर, डी नटवर पटेल। शू आवशे? ए योसेफ मेकवान। शू आवे? ए योसेफ मेकवान। बे छे, जुवान मराठाने कोनामां फरिश्ताना दर्शन थया? ए आईमां, बी वाला केसरियामां, सी शेठमां के डी सिपाहीमां? તો શેમાં દર્શન થયા? બી વાલા કેસરિયામાં। હવે આગળ પ્રશ્ન છે, ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન શાના દર્શન કરે છે? પહેલું એ ઉદારતાના, બી મોટાઈના, સી વાત્સલતાના, ડી શૈક્ષણિક મૂલ્યોના? તો કેવા શું આવશે જવાબમાં? ઉદારતાના। ભૂલને માફ કરી દેનાર શિક્ષકમાં લિંકન ઉદારતાના દર્શન કરે છે, એ શું આવશે જવાબમાં? એ। ચોથો છે, કદર પાઠના લેખક કોણ છે? એ યોસેફ મેકવાન, બી દોલત ભટ્ટ, સી નટવર પટેલ, ડી સુરેશ દલાલ? શું આવશે જવાબમાં? બી। શું આવે જવાબમાં? બી દોલત ભટ્ટ। કદર પાઠના લેખક દોલત ભટ્ટ છે। પ્રશ્ન બે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો છે, મન ક્યાં અળોટે છે? તો જવાબમાં આવશે કે દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે। બીજો છે, વાટખર્ચી માટે કેસરીએ શું વેચ્યું? તો વાટખર્ચી માટે કેસરિયાએ એક ઘોડો વેચ્યો। શું આવે કે વાટખર્ચી માટે કેસરિયાએ એક ઘોડો વેચ્યો? ત્રીજો છે, લિંકનને કઈ વાતનું વધુ દુઃખ હતું? એમાં છે જવાબમાં, શિક્ષકે આપેલા પુસ્તક પલળી જવાથી લિંકનને વધુ દુઃખ હતું। હવે પ્રશ્ન ચાર છે, મેવાડી મોડિયા એટલે શું? શું આવશે જવાબમાં? મેવાડી મોડિયા એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશનો વિશિષ્ટ ફેટા। પ્રશ્ન ત્રણ છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો છે, ગરણી ગામ વિશે પાંચ વાક્યો લખો। એમાં છે કે ગરણી ગામ રૂપકડી કરુણકી ના
કાંઠે આવેલું છે. ગરણી ગામ છે તો ખોબા જેવડું, પણ તેમનું રૂડપ ઉડીને આંખે વળગે એવી ગરણી ગામની શોભા બહુ જ સુંદર હતી. આવા સુંદર ગરણી ગામમાં એક વાલો રહેતો. જવાબમાં આવશે કે ગરણી ગામ રૂપકડી કરુણકીના કાંઠે આવેલું છે. ગરણી ગામ છે તો ખોબા જેવડું, પણ તેમની રૂડપ ઉડીને આંખે વળગે એવી ગરણી ગામની શોભા બહુ જ સુંદર હતી. આવા સુંદર ગરણી ગામમાં એક વાલો રહેતો. પ્રશ્ન બે છે કે ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે ચાર વાક્યો લખો. ભૂલની સજા પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે ચાર વાક્યો લખો. તો જવાબમાં આવશે કે લિંકન એક જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો. તેને વાંચવાનો કે ભણવાનો ખૂબ જ શોખ હતો. લિંકન હંમેશા સચ્ચાઈનો જ સાથ આપતો. તે કદી જુઠ્ઠું બોલતો નહીં. લિંકન કામગરો હતો. તે ભણવાની સાથે સાથે નોકરી પણ કરતો હતો. તો શું હશે જવાબમાં? ફરી એક વખત જોઈ લઈએ. લિંકન એક જિજ્ઞાસુ વિદ્યાર્થી હતો. તેને વાંચવાનો કે ભણવાનો ખૂબ જ શોખ હતો. લિંકન હંમેશા સચ્ચાઈનો જ સાથ આપતો. તે કદી જુઠ્ઠું બોલતો નહીં. લિંકન કામગરો હતો. તે ભણવાની સાથે સાથે નોકરી પણ કરતો હતો. હવે આગળ પ્રશ્ન ત્રીજો છે. ચરણોમાં કવિતાને આધારે સવારનું વર્ણન કરો. ચરણોમાં કવિતાને આધારે સવારનું વર્ણન કરો. એમાં જવાબમાં આવશે ઉગમણા આકાશમાં પ્રભાતના રંગ રેલાતા છે. પંખીઓ કલરવ ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પથરાતા પહાડ, નદી અને મેદાન નજરે પડે છે. દરિયામાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી છે. જવાબમાં શું આવશે કે ઉગમણા આકાશમાં પ્રભાતના રંગ રેલાતા છે. પંખીઓ કલરવ ઉડી રહ્યા છે. સૂર્યપ્રકાશ પથરાતા પહાડ, નદી અને મેદાન નજરે પડે છે. દરિયામાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી છે. પ્રશ્ન ચાર છે કે નીચેની પંક્તિઓના ભાવાર્થ સમજાવો. પંક્તિઓ આપી છે, એ ઉપરથી એનો ભાવાર્થ શું થાય છે એ સમજાવવાનો છે. તો પંક્તિ છે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. તો આનો આપણે ભાવાર્થ સમજાવવાનો છે. તો શું છે? પરોઢ રાત, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે. ઉદ્ગાર એવું મારા મનમાં થાય છે. શું આવશે કે પરોઢ રાત, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે તો એના બનાવનાર પ્રભુ જે છે કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે. પ્રશ્ન પાંચ છે. નીચેના શબ્દોને સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો. નીચેના શબ્દોને સ્થાને હિંડોળો કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો. પહેલો છે ઝૂલો, તો એમાં શું આવે? હિંડોળો. ઝૂલો તો શું આવશે? હિંડોળો. હવે ચાંદી તો શું આવે? રૂપુ. ચાંદી તો શું આવશે? રૂપુ. રુદ્રાક્ષની નાની માળા, રુદ્રાક્ષની નાની માળા તો શું આવશે? બેરખો. બેરખો. પછી છે પાયજામો,
पायजामो तो एमां शुं आवशे सुरवाल सुरवाल। पांचमो छे फेटो तो एनो जवाब शुं आवे मोड़ियो फेटो शुं आवशे मोड़ियो। प्रश्न छ छे जोड़ा तो शुं आवे राठोड़ी जोड़ा राठोड़ी। प्रश्न पांच छे छ छे नीचेना शब्दोना समानार्थी शब्दो लखो નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। પહેલો છે પંખી તો શું આવશે વિહંગ કે પક્ષી વિહંગ કે પક્ષી। બે છે જણસ જણસ તો એનો શું આવશે દાગીનો દાગીનો। ત્રીજું છે ધરપત ધરપત તો એનો સમાનાર્થી શું થશે ધીરજ ધીરજ। ચાર છે પરિશ્રમ પરિશ્રમ એનો સમાનાર્થી મહેનત મહેનત। પ્રશ્ન પાંચ છે હિંડોળો હિંડોળો તો એનો સમાનાર્થી શું થશે હિંચકો હિંચકો। પ્રશ્ન સાત છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। પહેલો છે ઉગમણું ઉગમણું તો એનું વિરોધી આથમણું આથમણું। પ્રશ્ન બે બાંધવું બાંધવું એનો વિરોધી છોડવું છોડવું। પ્રશ્ન ત્રણ છે અભિમાન અભિમાન તો એમાં શું આવશે નિર્ભિમાન નિર્ભિમાન। પ્રશ્ન ચાર છે નફરત નફરત તો એમાં શું આવશે પ્રેમ પ્રેમ। પાંચમો છે લગોલગ લગોલગ તો એનું વિરોધી શું આવશે છેટું કે દૂર શું આવશે છેટું અથવા દૂર। પ્રશ્ન આઠ છે એકવચન અને બહુવચન બંને સાથ માટે એક જ એક સરખા જ વપરાતા હોય તેવા શબ્દો વિચારીને લખો। એક જ શબ્દ હોય એકવચન અને બહુવચન એ બંનેમાં એક જ સરખા શબ્દો વપરાતા હોય એવા શબ્દો આપણે વિચારી અને આમાં લખવાના છે। ઉદાહરણ તરીકે આપી છે કે પોપટ તો એનો વિરુદ્ધ બહુવચન હોય બહુ બધા પોપટ હોય તો પોપટો પોપટો ના કહેવાય શું આવશે પોપટ જ કહેવાય। હવે ઝાડ છે તો ઝાડનું બહુવચન ઝાડો ના થાય તો શું થશે ઝાડ। બીજું આવશે મોર સાપ ફૂલ કમળ કયા કયા આવશે એક ઝાડ છે મોર છે સાપ છે ફૂલ છે કમળ છે આવા તમે ઘણા બધા બી બનાવી શકો છો। હવે આગળ પ્રશ્ન નવ છે એમાં કીધું છે કે નીચેની આકૃતિમાં ચાર અક્ષરવાળા એવા શબ્દો મૂકો જેમના પહેલા બે અક્ષર તર હોય અને જેમનો અર્થ નીચેના વાક્યો મુજબ હોય। શું કીધું છે નીચેની જે આકૃતિ આપી છે આકૃતિ એમાં ચાર અક્ષરવાળા શબ્દો લખવા એવા મૂકવાના કે જેના પહેલાં બે અક્ષર કેવા હોય તર એમનો અર્થ નીચેના જે વાક્યો છે આ બધા એમાંથી એટલે કે જે શબ્દ સમૂહ આપેલા છે એ મુજબ આપણે લખવાનો છે। અહીંયા પહેલો છે એક ફળનું નામ એક ફળનું નામ તો અહીંયા છે કે તર તો બી શું આવશે આમાં તરબૂચ શું આવશે તરબૂચ। પછી બે છે તીરનો ભાલો શું આવશે તરકસ તર છે તો અહીંયા શું આવશે ક સ તરકસ। ત્રીજું છે ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક તો શું કહેવાય તરભાણું શું આવશે તરભાણું તો તર અહીંયા શું આવે ભાણો। ચોથો છે તરવામાં કુશળ શું આવશે તરવૈયો શું આવે તરવૈયો તરતો છે તો અહીંયા શું આવશે વૈયો। પ્રશ્ન પાંચ છે યુક્તિ પ્રયુક્તિ યુક્તિ પ્રયુક્તિ તો શું આવશે તરકીબ તરકીબ તો પાંચમામાં લખી દઈએ તરકીબ। છઠ્ઠું છે પ્રપંચ પ્રપંચ કાવત્રા તો શું આવશે તરકટ શું આવે તરકટ તરકટ। હવે સાતમું છે એક અટક છે શું આવશે તરવાડી
તર વાડી, તર છે તો અહીંયા શું આવશે, વાડી, તર વાડી. પછી છે આઠમું શાકભાજી કે ભાજીપાલો, શાકભાજી ભાજીપાલો તો એને શું કહેવાશે, તરકારી, તર કારી, શું કહેવાય એને, તરકારી. હવે પ્રશ્ન નવ છે, એમાં પક્ષ તરફદારી, પક્ષ તરફદારી તો એમાં શું આવશે એનો, તરફેણ, તો શું આવે, તરફેણ, તર છે તો અહીંયા શું આવશે, ફેણ. દસમું છે વાવવાનું એક ઓજાર, વાવવાનું એક ઓજાર તો શું આવશે, તરફણ, તરફણ, તર છે તો અહીંયા શું આવશે, ફણ. અગિયાર છે ભાષાંતર, ભાષાંતર તો શું આવશે, તરજુમો, તરજુમો, શું આવશે, તરજુમો. હવે પ્રશ્ન બાર છે બારણા નીચેનો ભાગ, બારણા નીચેનો ભાગ શું આવશે, તરવટ, તર, તર છે તો અહીંયા શું આવશે, વટ, તરવટ. તો આ રીતે દરેકે આ રીતે જે આકૃતિ છે એમાં આ રીતે પૂરવાનું છે. અને આ જે આપણે અહીંયા સુધી રહે છે, અને આ જે પ્રશ્ન દસ છે, દસ છે કે ગઈકાલની દિનચર્યા તમારી રોજનીશીમાં લખો, એટલે કે આટલી ની અંદર અહીંયા તારીખ છે કે ગઈકાલની કે આગલા દિવસની તમે દિનચર્યા, એટલે કે આખા દિવસમાં તમે શું કર્યું, સવારે કેટલા વાગે ઉઠ્યા, શું કામ કર્યું, ચા નાસ્તો ક્યારે કર્યો, તમે સ્કૂલમાં ક્યારે ગયા કે સ્કૂલમાં ક્યારે ગયા, ઘરે હોય તો પછી તમે ભણવા ક્યારે બેઠા, બપોરે શું કર્યું કામ, સાંજે શું કર્યું, એ રીતે તમારે દરેકે દિનચર્યા આટલામાં દરેકે લખવાની છે. અને આગળના જે પ્રશ્નો છે 1 થી 9 એ પણ દરેકે તમારી પોતાની સ્વાધ્યાય પોથીમાં જ લખવાના છે. અને આ જે હોમવર્ક છે એ પણ તમારે સ્વાધ્યાય પોથીમાં અહીંયા લખવાનું છે.